हेलो एवरीवन, आई डॉक्टर डिम्पल परमार। मारी साथे छे डॉक्टर मोहल बैंकर। आजे आपणे वात करीशुं एक पेशेंट नी कंडीशन विशे। एक पेशेंट छे जेने वेरिकुल्स वेइन ना लीधे थईने सेकेंडरी सेल्युलाइटिस डेवलप थयुं हतुं। लाइक तमे जोई शको छो एम फोटो मां के एमना जे पगे छे आखुं रेड रेड थई गयुं छे, बराबर। स्किन चेन्जीस तमने देखाय छे जे वेरिकुल्स वेइन्स ना छे, बराबर। स्वेलिंग आखुं देखाई रह्युं छे तमने। અને પેશન્ટ છે એને પેઇન બી થઈ રહ્યો હતો, એટલું સિવિયર પેઇન હતું કે પેશન્ટને ચાલવામાં બી ડિફિકલ્ટીઝ રહેતી હતી। પેશન્ટ છે એને પેઇન બી એટલું જ હતું, અને પ્લસ એને ફીવર તાવ પણ હતો પેશન્ટને, બરાબર। હવે આ પેશન્ટ છે એનું આપણે ડોક્ટર મોહલ બેંકર સાથે ડિસ્કસ કરીશું કે એમાં આપણે ટ્રીટમેન્ટ શું આપી। સો આજે પેશન્ટ જોઈ રહ્યા છો એ સેલ્યુલાઇટિસ નું છે, અને ધીસ ઇઝ અ વેરી કોમન કોમ્પ્લિકેશન ઓફ વેરિકોઝ વેઇન। વેરિકોઝ વેઇનમાં જ્યારે અશુદ્ધ લોહી લાંબા સમય સુધી પગમાં ભરાઈ રહે તેને કારણે આ ટાઈપના સેલ્યુલાઇટિક ચેન્જીસ પગમાં જોવા મળતા હોય છે। અને ક્લાસિકલી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એક પગ જે છે લેફ્ટ સાઈડનો એ નોર્મલ છે, રાઈટ સાઈડનો પગ છે સ્વોલન છે, રેડ સ્કિન આખી રેડ થઈ ગઈ છે, અહીંયા ફૂટમાં ઈડીઓ આવી ગયા છે। તો આ ધીઝ ઓલ અ સાઇન ઓફ ધીસ સેલ્યુલાઇટિસ which is very common in the varicose vein। જ્યારે પણ પેશન્ટ અમારી પાસે આવે છે આ ટાઈપના સેલ્યુલાઇટિસ લઈને, ત્યારે અમે સૌથી પહેલા વી ટ્રાય ટુ ટ્રીટ વિથ હાયર એન્ટીબાયોટિક। સૌથી પહેલા ઇન્ફેક્શન કંટ્રોલમાં લેવું બહુ જ જરૂરી છે। એકવાર અમે ઇન્ફેક્શન કંટ્રોલમાં લઈએ અને એના માટે હાયર એન્ટીબાયોટિક આપીએ, અને પછી એની જે રૂટ કોઝ ડિટરમિનેશન જે કહીએ કે જે સેલ્યુલાઇટિસ થવાનું મેઇન કારણ છે વેરિકોઝ વેઇન્સ, તો વેરિકોઝ વેઇનની અમે સારવાર કરતા હોઈએ છીએ। સો એકવાર જ્યારે આ પેશન્ટ અમારી પાસે આવ્યું ત્યારે પેશન્ટને ચાલી પણ નથી શકતું, હાઈગ્રેડ ફીવર હતો, પેશન્ટને સિવિયર પેઇન રહેતું હતું, ઇવન ધ નાઇટ પણ એવી જતી હતી કે હી ઇઝ નોટ એબલ ટુ સ્લીપ। ધેન વી હેવ ગિવન ધ હાયર એન્ટીબાયોટિક, અને એન્ટીબાયોટિક આપ્યા પછી જ્યારે તમે જોશો સો ધી ઇઝ અ પ્રી એન્ટીબાયોટિક પિક્ચર કે પેશન્ટને સિવિયર રેડનેસ છે આ બાજુ જે અફેક્ટેડ લિમ્બની અંદર, અને એ કર્યા પછીનું તમે જ્યારે પિક્ચર જોશો સો ધ સેમ પેશન્ટ ઓલ ધીસ જે રેડી સ્કિન ચેન્જીસ છે બધા જતા રહ્યા છે, એની જે સ્કિન જે છે એ પણ ડ્રાય થઈ ગઈ અને પોપડી ઉપડે શરૂ થઈ ગઈ છે। સો ઇન્ફેક્શન ઘણા બધા અંતે હવે કંટ્રોલમાં આવી ગયું છે। પેશન્ટની સિમ્ટમ્સ જોવા જાવ તો લગભગ ફાઈવ ડેઝની એન્ટી ઇન્ફેક્ટિવ જે અમારી ટ્રીટમેન્ટ જે છે એના પછી 5 ડેઝની અંદર 70-80% પેશન્ટને પેઇનમાં કંટ્રોલ આવી ગયો છે અને સિમ્ટમ્સ ઘણા બધા ઓછા થઈ ગયા છે। નાવ ઇઝ એબલ ટુ સ્લીપ પ્રોપરલી। સો ફર્સ્ટ ઓફ ઓલ અમારી બેંકર્સ વાસ્તુ હોસ્પિટલમાં વી ઓલવેઝ પ્રિફર ટુ ટ્રીટ ધ રૂટ કોઝ। સૌથી પહેલાં અમે ઇન્ફેક્શન કંટ્રોલમાં લાવ્યા, પછી નાવ ધ રૂટ કોઝ ફરીથી ના થાય એના માટે અમે આ જે રૂટ કોઝ છે વેરિકોઝ વેઇન છે, આનો વેરિકોઝ વેઇનથી અમે લેઝર કે વિનાસિલ એડમિશન બી અમે ટ્રાય કરીશું એની ટ્રીટમેન્ટ આપવાનો। અને વન્સ વી ટ્રીટ ધીસ પેશન્ટ વિથ ધીઝ એન્ડોવેનસ થર્મલ એબ્લેશન ઓર જે વેરિકોઝ વેઇનની એડવાન્સ ગ્લુ ટેકનિક છે એનાથી એકવાર ટ્રીટમેન્ટ આપીશું, એટલે પેશન્ટને જે ડીઓક્સિજનેટેડ બ્લડ જે પગમાં ભરી રહે છે એ ભરવાનું બંધ થઈ જશે અને એને ફરી ક્યારે પણ આ થવાની પ્રોબેબિલિટી લગભગ નીલ થઈ જશે। સો ધીઝ હાઉ ધીઝ વોટ કોમ્પ્લિકેશન ઓફ વેરિકોઝ વેઇન। ઘણીવાર આપણને એવું લાગે કે વેરિકોઝ વેઇન છે ચલાવી રાખીએ, પણ વેરિકોઝ વેઇનને કારણે આવું સિવિયર ઇન્ફેક્શન સેલ્યુલાઇટિસ અને એને કારણે ઘણા બધા દર્દીઓ એટલા બધા હેરાન થતા હોય છે કે રૂટીન જે નોર્મલ ડે ટુ ડે એક્ટિવિટી કરવામાં પણ તકલીફ પડતી હોય। સો થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ધીસ વિડીયો। કોઈ પણ તમારા ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ, વી આર વેરી હેપી ટુ આન્સર યોર ઓલ ક્વેશ્ચન। થેન્ક યુ સો મચ, થેન્ક યુ એવરીવન।